आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। साबरकांठा जिल्लामां आजथी स्थानिक स्वराज्यनी चूंटणीनी शरूआत થવા પામી છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ બન્યું હોય તે પ્રકારનું દ્રશ્ય ઊભું થયું છે। સાબરકાંઠા જિલ્લામાં આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થવા પામી છે, જેમાં 9 લાખથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 1 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત તેમજ 2 પાલિકાઓના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 31 જિલ્લા પંચાયતની બેઠકો સહિત 172 તાલુકા પંચાયતની બેઠકો માટે આગામી 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, જો કે જિલ્લા પોલીસ દ્વારા આ મામલે આગામી સમયમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ રાજસ્થાન બોર્ડર પગલી નશા કરનારા તત્વો સહિત દારૂની હેરાફેરી અટકાવવા અત્યારથી જ ચેકિંગની શરૂઆત કરવામાં આવી છે। સાથોસાથ નેશનલ હાઈવે નંબર 8 પસાર થતો હોવાના પગલે અન્ય રાજ્યોમાંથી પણ સાબરકાંઠા જિલ્લામાં કોઈ પણ પ્રકારની નશાકારક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે આજથી જ ચેકિંગ હાથ ધરાયું છે। જે પ્રકારે પોલીસની વાત કરવામાં આવે, સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને રાજસ્થાન બોર્ડર અડીને આવેલું છે, શું કહે? આપણે આજથી જે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થાય છે, પણ આજથી આપણે અઠવાડિયું 10-એક દિવસ પહેલાંથી આપણે હિંમતનગર ડિવિઝનમાં તેમજ ઈડર ડિવિઝન આખા જિલ્લામાં જ્યાં રાજસ્થાન અને આપણી ગુજરાતની બોર્ડર છે ત્યાં પણ ચેકપોસ્ટ અમલવારી ચાલુ થઈ જવા પામી છે, અને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આપણે ચેકિંગ કરીએ છીએ। કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ જેવું પ્રોહિબિશન છે, હથિયાર છે, બીજું કોઈ અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ના થાય એના માટે આ ચેકપોસ્ટ રાખવામાં આવેલ છે ઇલેક્શન અનુસંધાને। બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ।